नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन अंदर तमारु स्वागत है। आज आप 11 कॉमर्स की अंदर बीए विषय एटले के वाणिज्य व्यवस्था ने संचालन की अंदर चौथा चैप्टर की अंदर आगळना प्रश्न की आप चर्चा है ये करीशू। तो आप प्रश्न है ई कॉमर्स अर्थ आपी तेनु कार्यक्षेत्र समझाओ, एटले के ई कॉमर्स एटले शू अने तेनु कार्य शू है। तो सौथी पहेला आपणे वात करीए ई कॉमर्स अर्थ के ई कॉमर्स एटले इलेक्ट्रॉनिक कॉमर्स के इलेक्ट्रॉनिक साधनों के उपकरणों की मदद थी जे खरीद वेचाण थाय छे तो एने अहीं ई कॉमर्स तरीके ओळखवामां आवे छे, जेमां इलेक्ट्रॉनिक साधनों तेमज माध्यमोना उपयोग वडे करवामां आवतो व्यापार। એટલે કે અહીંયા જે તે વ્યાપાર કરવામાં આવે છે કે સેવાકીય જે તે સુવિધા પૂરી પાડવામાં આવે છે કે જે તે ચીજવસ્તુનું ખરીદ વેચાણ થાય છે તો એમાં ઇલેક્ટ્રોનિક સાધનો કે તેના માધ્યમો એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વ્યાપાર કે જેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે, તો તેમાં વ્યાપારની પ્રક્રિયાઓ જેવી કે જે તે ખરીદ વેચાણ કે જે તે ચીજવસ્તુઓ છે કે સેવાઓ છે તો એનું ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે, ખરીદી વેચાણ, વિજ્ઞાપન એટલે કે જાહેરાતો આપવી, એડવર્ટાઇઝ આપવી, ત્યારબાદ બીજા ઉત્પાદનો સાથે અન્ય ઉત્પાદનોની તુલના કરવી, નાણાંની ફેરબદલી કરવી વગેરે ઇલેક્ટ્રોનિક સાધનો કે ઉપકરણોની મદદથી થતા હોય તો એને અહીંયા ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે। તો ઈ કોમર્સની અંદર અહીંયા ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી ખરીદ વેચાણ છે એ કરવામાં આવે છે। હવે આપણે એના કાર્યોની વાત કરીએ, ઈ કોમર્સનું કાર્ય શું છે, શું કાર્યક્ષેત્ર એનું રહેલું છે જેને અહીંયા ધંધાકીય મોડેલ તરીકે ઓળખવામાં આવે છે। તો પહેલું છે ધંધાથી ગ્રાહક, બીજું છે ધંધાથી ધંધો, ત્રીજું છે ગ્રાહકથી ગ્રાહક અને ચોથું છે ગ્રાહકથી ધંધો। એની આપણે અહીંયા વિસ્તૃત માહિતી, ઈ કોમર્સના કાર્યક્ષેત્રની વિસ્તૃત માહિતી છે એ મેળવશું। તો સૌથી પહેલું છે ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમર, કે આ પ્રકારના એટલે કે આ ઈ કોમર્સના કાર્યની અંદર એ ધંધાથી ગ્રાહકમાં એક છેડે વેપારી હોય છે અને બીજા છેડે ગ્રાહક હોય છે, એટલે કે ખરીદનાર હોય છે, કસ્ટમર હોય છે, કે જે ચીજવસ્તુઓ જે તે વેપારી છે એ વેચે છે અને સામેનો વ્યક્તિ છે ગ્રાહક છે એ ખરીદે છે। તો આમાં ઇન્ટરનેટની વેબસાઇટનો ઉપયોગ કરીને વેપારી ગ્રાહકને વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે છે, એટલે કે અહીંયા આ પ્રકારની પ્રક્રિયાની અંદર જે ઇન્ટરનેટ વેબસાઇટો છે, અલગ અલગ જે તે વિક્રેતાઓ છે, વેપારીઓ છે, તો એમની જે વેબસાઇટો છે તો એ વેબસાઇટોના ઉપયોગ દ્વારા વેપારી ગ્રાહકને વસ્તુઓ અને સેવાઓનું વેચાણ છે એ કરે છે, કે જે આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ તો એ પ્રક્રિયા છે આમાં રહેલી છે, કે ભાઈ આપણે જે તે ચીજવસ્તુ છે એ ખરીદતા હોય તો એ ઇન્ટરનેટના ઉપયોગથી આપણે ચીજવસ્તુઓની પસંદગી કરીએ છીએ અને વેપારીએ ચીજવસ્તુઓ વેચે છે। તો આ પ્રક્રિયામાં વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત અનેક સેવાઓ જેવી કે ઓનલાઈન બેન્કિંગની સુવિધા છે એ પૂરી પાડે છે, એટલે કે બેંક છે એ ગ્રાહકને જે તેના ખાતાધારકો છે તો એમને અહીંયા ઓનલાઈન બેન્કિંગની સુવિધા છે બેંક તરફથી આપવામાં આવે છે। તો આ પણ એક પ્રકારનો અહીંયા ધંધાથી ગ્રાહક સાથેનો વ્યવહાર છે એ રહેલો છે। ત્યારબાદ જે પરિવહન છે, કે જે આપણે વિવિધ પ્રકારનો જે વાહન વ્યવહાર છે, જેમ કે રેલવે છે, ટ્રેન છે, બસ છે, બરાબર, પ્લેન છે, તો એની ટિકિટ બુક કરાવવામાં પણ એ અહીંયા એ ધંધાથી ગ્રાહક છે એ જોડાયેલો છે। એક છેડે છે સેવા આપનાર સંસ્થા કે કંપની છે અને સામે છેડે છે ગ્રાહક છે કે જેનો ઉપભોગ કરે છે, ટિકિટ બુક કરાવે છે, ખરીદે છે। દાખલા તરીકે વાત કરીએ તો amazon.com કે જેની અંદર આપણે અસંખ્ય ચીજવસ્તુઓ છે એ વેપારીઓ દ્વારા વેચવા માટે મૂકવામાં આવે છે અને એ ગ્રાહકો છે એ ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી એ ચીજવસ્તુઓ છે એ ખરીદે છે। તો આ જે પ્રક્રિયા છે એને ધંધાથી ગ્રાહક તરીકે એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર તરીકે ઓળખવામાં આવે છે। હવે વાત કરીએ બીજું કાર્ય છે ધંધાથી ધંધો, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, કે આ પ્રકારની વેપારની વ્યવસ્થામાં બંને પક્ષકારો છે, બંને પક્ષે ખરીદનાર અને વેચનાર એ ધંધાદારી એકમો કે વ્યવસાયી એકમો છે એ રહેલા હોય છે, એટલે કે બંને છે એ ખરીદનારા છે એ ધંધા સાથે જોડાયેલા હોય છે। આમાં ઉત્પાદક, વિતરક કે જથ્થાબંધ વેપારી સાથે ઈ સંબંધની સ્થાપના થાય છે, એટલે કે અહીંયા ઉત્પાદક છે એ આવા જથ્થાબંધ વેપારીઓ સાથે ઈ પ્રક્રિયાથી એટલે કે ઈ સંબંધથી જોડાયેલા હોય છે, એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલા હોય છે, ઈ કોમર્સના માધ્યમથી જોડાયેલા હોય છે, તેથી અહીંયા ઉત્પાદક એ ચીજવસ્તુઓ
ए जत्थाबंध व्यापारी ने वेचे छे। एटले के उत्पादक पण धंधादारी छे अने जत्थाबंध व्यापारी पण धंधादारी छे। तो अहींया धंधाथी धंधो छे ई जोड़ायेलो छे, तेथी अहींयाने अहींया बिजनेस टू बिजनेस तरीके ओळखवामां आवे छे। पण अहींया आ धंधाथी धंधानी प्रक्रियानी अंदर कार्यनी अंदर उत्पादकोने એ વધારે એ માલસામાન સાચવવાની કે એને જાળવવાની અહીંયા કોઈ પ્રશ્ન રહેતા નથી, કારણ કે ઉત્પાદન થઈ જાય એટલે તરત જ એ જથ્થાબંધ વેપારી છે એ માલસામાન છે એ લઈ જતો હોય છે, ખરીદતો હોય છે। તો આ જે પ્રક્રિયા છે એને ધંધાથી ધંધા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે એક છેડે પણ ધંધાદારી છે અને બીજે છેડે પણ ધંધાદારી વ્યક્તિ છે એ રહેલો છે, એટલે કે ઉત્પાદક અને જથ્થાબંધ વેપારી। ત્રીજું કાર્ય છે ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર, કે આ પ્રકારની વ્યવસ્થામાં વેપારની પ્રવૃત્તિ ગ્રાહકથી ગ્રાહક વચ્ચે સંકળાયેલી હોય છે। એટલે કે અહીંયા બંને છેડે ગ્રાહકો જ રહેલા હોય છે, વેચનાર પણ ગ્રાહક છે અને ખરીદનાર પણ ગ્રાહક છે। તો આ પ્રકારની જે તે કાર્ય છે ઈકોમર્સનું એની અંદર સેકન્ડ હેન્ડ વસ્તુઓના વેચાણ માટે આ વ્યવસ્થા મહત્વની છે। એટલે કે સેકન્ડ હેન્ડ વસ્તુ કે એક વ્યક્તિએ છે ખરીદેલી છે, હવે એને એ વસ્તુ છે વેચવી છે, બરાબર, તો એ અન્ય ગ્રાહકને વેચે છે। તેથી અહીંયા સેકન્ડ હેન્ડ વસ્તુઓના વેચાણ માટે થઈને આ વ્યવસ્થા એટલે કે કસ્ટમર ટુ કસ્ટમરની વ્યવસ્થા એ અગત્યતા ધરાવે છે। જેમ તે દાખલા તરીકે આપણે જોઈએ તો OLX છે, બરાબર, તો OLX અંદર એ જે તે ગ્રાહકો છે પોતાની ઉપયોગી ચીજવસ્તુઓ કે ઉપભોગ કરેલી વસ્તુઓ એ અન્ય વ્યક્તિઓને વેચવા માટે થઈને OLX ઉપર પોતાનું રજિસ્ટ્રેશન છે એ કરાવે છે। હવે ખરીદનાર વ્યક્તિ છે એને એ ચીજવસ્તુ પસંદ આવે છે સેકન્ડ હેન્ડ વસ્તુ, તો એ વસ્તુ ખરીદે છે, તો એ ગ્રાહક પાસેથી એ ગ્રાહક વસ્તુ છે એ ખરીદે છે। જેમ કે કોઈ વ્યક્તિ છે કાર નવી કાર ખરીદે છે, હવે થોડો સમય ઉપયોગ કરશે વપરાશ કરશે અને પછી એને એમ લાગે કે હવે આપણે કાર છે એ વેચવી છે, તો એ આવી જે વેબસાઇટો છે OLX તો એની અંદર એ પોતાનો કારનો ફોટો અને એની કિંમત છે એ મૂકશે અને સામે ગ્રાહક જ છે, બરાબર, એ વેચનાર પણ ગ્રાહક છે અને ખરીદનાર પણ ગ્રાહક છે, ભાઈ એને કિંમત પરવડશે એટલે એનો કોન્ટેક કરશે અને એ ચીજ વસ્તુ છે એ ખરીદે છે। તો એવી રીતના OLX છે, Quikr.com છે, તો એની ઉપર એ વપરાયેલી ચીજવસ્તુઓ છે ગ્રાહકો દ્વારા ગ્રાહકોને એ ચીજવસ્તુઓ છે વેચવામાં આવે છે। એટલે કે એક છેડે ગ્રાહક છે, એટલે કે વેચનાર પણ ગ્રાહક છે અને ખરીદનાર પણ ગ્રાહક છે, એટલે કે અહીંયા બંને છેડે એ ગ્રાહક છે એ સંકળાયેલા છે, તેથી તેને કસ્ટમર ટુ કસ્ટમર તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે વિવિધ પ્રકારની વેબસાઇટ છે OLX છે, Quikr.com છે, બરાબર, તો એ ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલી છે, તેથી અહીંયા ગ્રાહકો વચ્ચે આ વ્યવહાર છે એ થતા હોય છે। ચોથું કાર્ય છે ઇકોમર્સનું ગ્રાહકથી ધંધો, કસ્ટમર ટુ બિઝનેસ, કે આ પ્રકારના ઇકોમર્સમાં ગ્રાહકને પરવડે અથવા તો તે નિશ્ચિત ઉત્પાદન કરે કે સેવા માટે ગ્રાહક ચૂકવવાની ઈચ્છા ધરાવતો હોય તે કિંમતે ઉત્પાદન અને સેવાની વ્યાપક શ્રેણીની અહીંયા પસંદગી કરે છે। એટલે કે અહીંયા એક છેડે એટલે કે વેચનાર ગ્રાહક છે અને ખરીદનાર ધંધાદારી વ્યક્તિ છે, તેથી અહીંયા જે તે ચીજવસ્તુઓનું વેચાણ થાય છે એ ગ્રાહક દ્વારા વેચવામાં આવે છે અને ધંધાદારી એકમો છે એ ખરીદે છે। જેમ કે કોઈ જે તે ચીજવસ્તુ ઉત્પાદન કરતી પેઢી છે, કંપની છે, હવે એને કાચા માલસામાનની જરૂરિયાત છે રહેલી છે, તો કાચો માલસામાન છે કોની પાસેથી ખરીદશે કે ગ્રાહકો પાસેથી, તો એ ગ્રાહકો છે ચીજવસ્તુઓ છે વેચે છે અને ધંધાદારી એકમો ખરીદે છે। તેથી અહીંયા એક છેડે ગ્રાહક છે એટલે કે વેચનાર ગ્રાહક છે, ખરીદનાર ધંધાદારી એકમો છે એટલે કે ધંધો છે, તેથી એને કસ્ટમર ટુ બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયની અંદર આપણા જે તે ધંધા કે વેપાર વાણિજ્ય છે તો એની અંદર ઇકોમર્સની સેવા, ઇકોમર્સની સુવિધા કે જે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી જે તે ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ છે એ કરવામાં આવે છે, તો એવા સાધનોની અંદર આપણે વાત કરી કે જે વિવિધ પ્રકારના ઇન્ટરનેટથી જોડાયેલા મોબાઈલ છે, બરાબર, એન્ડ્રોઇડ મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, કે જેના જે વિવિધ પ્રકારની સુવિધાથી આપણે વેબસાઇટો દ્વારા એ ચીજવસ્તુઓની ખરીદ વેચાણ છે એ થતું હોય છે, ત્યારબાદ આપણા જે તે ચીજવસ્તુઓ છે તો એની જાહેરાત આપી શકાય છે ઇકોમર્સની મદદથી, ત્યારબાદ જે તે ઉત્પાદનની તુલના કરવી હોય તો એની તુલના છે આપણે ઇકોમર્સના માધ્યમથી કરી શકીએ છીએ, ત્યારબાદ નાણાંની ફેરબદલી છે, ભાઈ વિવિધ પ્રકારની બેંકો છે તો એ બેંકો ઓનલાઈન બેન્કિંગની સુવિધા આપે છે, ATM કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે એની સુવિધા આપે છે,
तो एनाथी आपणे जे ते व्यवहारो छे ए सरळताथी करी शकीए छीए। त्यारबाद वर्तमान समय अंदर असंख्य एवा ईकॉमर्स कार्यो रहेला है कि जेनी मदद थी ग्राहकों ने व्यापारियों ने ए सारी एवं सुविधाओं से पूरी पाड़ी सकाय छे। तो विद्यार्थी मित्रों आ प्रश्न जवाब जे आपणे अभ्यास कर्यो छे समझ्या छीए तो ये तमारे घरे बैठा फेरबुक नी अंदर से लखवानुं छे अने एनी तमारे घरे बैठा से तैयारी से करवानी छे। अस्तु, जय गुरुदेव।